ગાંધીનગરથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લઈને આ મહત્વપૂર્ણ વિગતો સામે આવી છે. તો હાલ આ મહત્વના સમાચાર સામે આવ્યા છે ગાંધીનગરથી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અત્યારે SEOC ખાતે પહોંચી ગયા હોવાની વિગતો હાલ સામે આવી છે. સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ખાતે CM આજે સમીક્ષા બેઠક કરશે. મુખ્ય સચિવ રાજકુમાર પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હોવાની વિગતો અત્યારે સામે આવી છે. રાજ્યમાં પ્રવર્તમાન વરસાદની સ્થિતિ અંગે આ બેઠકમાં સમીક્ષા કરવામાં આવશે. મુખ્ય સચિવ રાજકુમાર પણ બેઠકમાં હાજર રહ્યા છે. રાહત કમિશનર આલોક પાંડે મુખ્યમંત્રીને માહિતગાર કરશે. તો રાજ્યમાં પ્રવર્તમાન વરસાદની સ્થિતિ અંગે આ બેઠકમાં સમીક્ષા કરવામાં આવશે. આ સાથે સંલગ્ન વિભાગોના વડાઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક કરવામાં આવશે. વરસાદની સ્થિતિ અંગે તંત્ર સાથે ચર્ચા વિચારણા કરવામાં આવશે. તો જિલ્લા તંત્રના અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ કરવામાં આવશે. ગાંધીનગરથી આ મહત્વના સમાચાર સામે આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અત્યારે SEOC ખાતે પહોંચી ગયા છે. સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ખાતે CM આજે સમીક્ષા બેઠક કરશે, જેમાં રાહત કમિશનર આલોક પાંડે મુખ્યમંત્રીને માહિતગાર કરવાના છે. તો આ સાથે મુખ્ય સચિવ રાજકુમાર પણ બેઠકમાં ઉપસ્થિત. રાજ્યમાં પ્રવર્તમાન વરસાદની સ્થિતિ અંગે આ બેઠકમાં સમીક્ષા કરવામાં આવશે. સંલગ્ન વિભાગોના વડાઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે. વરસાદની સ્થિતિ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે. જિલ્લા તંત્રના અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તો આજે CM ભૂપેન્દ્ર પટેલની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. CM ભૂપેન્દ્ર પટેલ અત્યારે SEOC ખાતે પહોંચી ગયા છે, જ્યાં આજે વરસાદની સ્થિતિ અંગે તંત્ર સાથે ચર્ચા કરવામાં આવશે, તેમજ જિલ્લા તંત્રના અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ કરવામાં આવશે. સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ખાતે CM ભૂપેન્દ્ર પટેલ આજે સમીક્ષા બેઠક કરશે, ત્યારે મુખ્ય સચિવ રાજકુમાર પણ આ બેઠકમાં ઉપસ્થિત જોવા મળશે. રાહત કમિશનર આલોક પાંડે મુખ્યમંત્રીને માહિતગાર કરવાના છે. આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ જોડાઈ ગયા છે. જી ઉજ્જવલ, ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અત્યારે SEOC ખાતે પહોંચી ગયા છે અને આજે સમીક્ષા બેઠક કરવાના છે, શું છે વધુ માહિતી? જી બિલકુલ, રાજ્યનું સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ જે SEOC સેન્ટર આવેલું છે, ત્યાં આગળ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અત્યારે સમીક્ષા બેઠક શરૂ થઈ ચૂકી છે, જેની અંદર મુખ્ય સચિવ રાજકુમાર પણ જોડાયા છે. આ ઉપરાંત રાહત કમિશનર તેમજ મહેસૂલ વિભાગના વડાઓ એટલે કે ઉચ્ચસ્તરીય બેઠક મળી રહી છે. ખાસ કરીને જો જોવા જઈએ તો સૌરાષ્ટ્રના જે પ્રભાવિત વિસ્તારો છે, જ્યાં રેડ એલર્ટ ને યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે હવામાન વિભાગ તરફથી, ત્યાંની પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવી રહ્યો છે. હાલ મુખ્યમંત્રી પ્રભાવિત જિલ્લાઓના કલેક્ટરો સાથે વિડીયો કોન્ફરન્સ માધ્યમથી જે તે જિલ્લાની વિગતો મેળવી રહ્યા છે અને સીધા દિશા નિર્દેશ સાથે કેટલીક સૂચનાઓ પણ આપી રહ્યા છે. ખાસ કરીને રાહત બચાવની કામગીરી ઉપર પણ ફોકસ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી પ્રભાવિત વિસ્તારોના જિલ્લા કલેક્ટરો સાથે વિડીયો કોન્ફરન્સ માધ્યમથી હાલની વર્તમાન પરિસ્થિતિ અને આવનાર વધુ વરસાદની આગાહીના અનુસંધાનમાં મહત્વના દિશા નિર્દેશ આપશે અને સમગ્ર બાબતોથી માહિતી મેળવીને તે પ્રમાણે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવીને રાહત બચાવની કામગીરી થાય તે દિશામાં અત્યારે હાલ તેઓ સૂચના આપી રહ્યા છે. જી જી ઉજ્જવલ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. અમારા સંવાદદાતાએ જણાવ્યું કે અત્યારે CM ભૂપેન્દ્ર પટેલની સમીક્ષા બેઠક ચાલી રહી છે, જેમાં અત્યારે રાહત બચાવ કામગીરી પર પણ ધ્યાન આપવામાં આવશે. વરસાદની સ્થિતિ અંગે તંત્ર સાથે ચર્ચા વિચારણા કરવામાં આવશે અને આ સાથે જ જિલ્લા તંત્રના અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ કરવામાં આવશે.